આઝાદી પહેલાનું ગાંધીજીનું રહેઠાણ એટલે અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ ગાંધી આશ્રમ. સાબરમતી આશ્રમ એ 1917 થી 1930 દરમિયાન મોહનદાસ ગાંધીનું ઘર હતું, જે ભારતની સ્વતંત્રતા ચળવળના મુખ્ય કેન્દ્ર અને સામાજિક બદલાવનું કેન્દ્ર રહ્યું. આ સ્થળ જેલ અને સ્મશાનની મધ્યમાં છે, કારણ કે ગાંધીજી માનતા હતા કે સત્યાગ્રહીઓએ આવી જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ. तो उस भूमि का ये महत्व है कि आपके सामने दो विकल्प हैं सत्याग्रह के रूप सत्याग्रही के रूप में, कि या तो आप मृत्यु की स्वीकृति के लिए और उस तक पहुंचने की आपकी हिम्मत अभय जिसको बोल रहे हैं वो होनी चाहिए, और दूसरा कि जेल जाने की आपकी पूरी तैयारी होनी चाहिए. सत्याग्रह आश्रम इस मामले में खास करके साबरमती में ये बहुत ज़्यादा महत्वपूर्ण भारतीय इतिहास में भी है, क्योंकि 1917 से लेकर के 30 तक ये भारतीय राजनीति का केंद्र बिंदु था, चाहे वो असहयोग आंदोलन हो या फिर નમક સત્યાગ્રહ, સબકી દોનો કી શરૂઆત વહીં સે હુઈ. જ્યારે આશ્રમની વાત કરીએ ત્યારે આશ્રમનું મહત્વનું સીમાચિહ્ન ગાંધીજીનું કુટીર હૃદયકુંજ કેવી રીતે ભૂલાય? આ જગ્યાએ બાપુ આજે પણ બેસીને કામ કરતા કે માર્ગદર્શન આપતા હોય તેવી અનુભૂતિ થાય છે. ગાંધીજી દ્વારા ખાદી બનાવવા માટે વાપરવામાં આવેલો ચરખો અને તેમનું ટેબલ કે જેના પર તેઓ પત્રો લખતા હતા. એક પ્રાર્થના આપને સુની હોગી, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન ભજન હૈ ઉસકે અંતિમ પંક્તિ મેં આતા હૈ મમ હૃદય કુંજ નિવાસ કરું. તો વો કાકા સાહેબ કાલેલકર ને યે નામ ઇસ ઘર કા રખા ગાંધીજી કા હૃદય કુંજ, હાર્ટ ઓફ ધ આશ્રમ. સો 5 હેરિટેજ પ્લેસ હૈ ઇસ આશ્રમ કે 100 સાલ પુરાને, ઉસકા હાર્ટ હંમેશા થબકતા રહેના ચાહીએ, યે સોચકર કાકા સાહેબ કાલેલકર ને ઇસ ઘર કા નામ રખા હૃદય કુંજ. સાંજના સમયે આ સ્થાન પર બાપુ સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતા. તેમના જીવનમાં તેઓ ભોજન કરતા પ્રાર્થનાને વધુ મહત્વ આપતા. હવે એક કહાની, મતલબ જો સત્યાગ્રહ આશ્રમ સાબરમતી સે જુડી હુઈ હૈ વો યે હૈ કે જો હમારે ભૂતપૂર્વ ચાન્સલર થે નારાયણભાઈ દેસાઈ, वो एक बार भोजन में उनको विलंब हो गया, चूँकि सत्याग्रह आश्रम साबरमती हो या कोचर बड़ा नियमितता और पंक्चुअलिटी हम जिसे कहते हैं वो काफ़ी महत्वपूर्ण था. भोजन में लेट हो गया तो वो उनको प्रवेश नहीं मिला. फिर वो एक भजन गा करके उन्होंने उस चीज़ को, मतलब बाहर वो रहे भोजन से, फिर बाद में उनको प्रवेश मिली. मीठानो सत्याग्रह तो विश्वविख्यात है, जेनी कूचनी शुरुआत गांधी जी आज आश्रम थी करी. બાપુના સમરસતાના એટલા પ્રયોગો અહીં થયા કે આ આશ્રમ હરિજન આશ્રમ તરીકે પણ ઓળખાવવા લાગ્યો. દાંડી યાત્રા સબસે મહત્વ કા આંદોલન યહાં સે શરૂ હુઆ થા, જિસમે 80 લોગો કે સાથ બાપુ યહાં સે ચલે સે 385 કિલોમીટર. 61 સાલ કે થે તબ, તબ લાખો લોગ ઉનકે સાથ જુડે ઉસમે. ઓર દાંડી યાત્રા કે બાદ યે પૂરા આશ્રમ ભી કોર્ડન કર દિયા ગયા થા બ્રિટિશરો કે દ્વારા, और 60,000 लोगों को जेलवास हुआ था. तो ये जो बहुत ही अवेयरनेस और लोगों में जो यूनिटी आई वो दांडी यात्रा में आई. वर्तमान में आ आश्रम में गांधी जी ना जीवन कवन ने लोको जानी सके ए माटे विविध रीते अभिव्यक्त करवामा आवी छे. मारु जीवन एज मारो संदेश गैलरी बनावामा आवी छे, जेमा गांधी जी ना जीवन में घटेली ऐतिहासिक घटनाओं ने तादृश्य करती पेंटिंग्स अने 250 करता पण वधारे तस्वीरो छे. આ ઉપરાંત ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો તેમજ પુસ્તકાલયમાં ગાંધી સંબંધિત આશરે 35,000 જેટલા પુસ્તકો અને 80 જેટલા સામાયિકો છે. વિશેષ સંગ્રહમાં ગાંધીજીએ લખેલા અને તેમને મળેલા આશરે 35,000 જેટલા પત્રો સાથે આશરે 9,000 જેટલા ગાંધીજીએ લખેલા લેખોની હસ્તપ્રતો અને આશરે 6,000 જેટલા ગાંધીજી અને તેમના સાથીઓના ફોટાઓ સામેલ છે. हमारे पास सबसे पहला चरखा जो गांधी जी ने चलाया वो है उनका राइटिंग डेस्क. उन्होंने अपनी आत्मकथा भी लिखना यहाँ से शुरू किया था, सत्य के प्रयोग. तो वो राइटिंग डेस्क वगैरह सब ओरिजिनल हमारे पास रखा है जो मीटिंग रूम में है, और आर्काइव्स में, क्योंकि समय जाते जो कपड़े वगैरह ख़राब हो रहे थे उनको हमने प्रिजर्व करके आर्काइव्स में सब सेफ में रखा है. कस्तूरबा की साड़ी है, 34,000 पत्र हैं गांधी जी के हाथ से लिखे हुए, कुछ ओरिजिनल फोटोग्राफ्स हैं, काफ़ी कुछ चीज़ें जो हैं वो हमने आर्काइव्स में सेफ में रखा है. अभी गांधी जी वो गांधी हेरिटेज पोर्टल एक वेबसाइट है, तो उस पर भी आप देख सकते हैं कलेक्टिव वर्क्स ऑफ महात्मा गांधी, एवरीथिंग इज अपलोडेड इन दैट वेबसाइट. બાપુના જીવનને જાણવા આશ્રમમાં દર વર્ષે 7 લાખ જેટલા મુલાકાતીઓ આવે છે. દેશભરમાંથી તો અનેક લોકો આવે છે,
પરંતુ વિદેશોમાંથી પણ ગાંધીજીને જાણવા આવનાર મુલાકાતીઓની સંખ્યા ઓછી નથી. સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી લોક દર્શન માટે આશ્રમ ખુલ્લો રહે છે. આવનારની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે અને ગાંધીજી ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમની વસ્તુઓ અને આશ્રમ સાથે જોડાયેલી યાદો આજે પણ તેમની સાથે આપણને રૂબરૂ થયાનો અહેસાસ કરાવે છે. હમ લોગ દેશ વિદેશ મેં જાતે હૈ, ઘૂમને જાતે હૈ, સિનેમા ઓર રેસ્ટોરન્ટ મેં જાતે હૈ, લેકિન હમ કભી ગાંધી કે આશ્રમ મેં નહીં જાતે હૈ. અમદાવાદ મેં બોલ બહોત લોગ હોંગે જો લોગોને ગાંધીજી કા આશ્રમ નહીં દેખા હોગા, તો યે સબકો એક પ્રેરણા મિલેગી. અગર ગાંધી વિચાર, ગાંધી સંસ્કૃતિ કો અગર જિંદા રખના હૈ, હમારે દેશ કો આઝાદી કૈસે મિલી, અગર યે જો સબ અગર સમજના હૈ, પાના હૈ, તો હમકો હરેક ગાંધીજી કે આશ્રમ ઓર હમારે એસી ઐતિહાસિક જગાઓ કા યે હમકો વહાં જાના ચાહીએ ઓર અનુભવ કરના ચાહીએ. 1930માં ગાંધીજીએ ભારતને આઝાદી નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછા ન આવવાની શપથ લીધી. જો કે 1947માં ભારતને સ્વતંત્રતા મળી અને જાન્યુઆરી 1948માં ગાંધીજીની હત્યા થઈ અને તેઓ અહીં ક્યારેય પાછા ન ફરી શક્યા. આજે આ આશ્રમ લોકોને પ્રેરણા અને માર્ગદર્શનના સ્ત્રોત તરીકે દિશા ચીંધી રહ્યું છે અને ગાંધીજીના જીવન ધ્યેય અને સંઘર્ષ માટે લડનારા લોકોનું સ્મારક બન્યું છે. એક રીતે જોઈએ તો ગાંધીજી એ દરેકના જીવનમાં એક શિક્ષક તરીકેનું કાર્ય કરે છે.